સ્વાદિષ્ટ સુગંધીદાર અને મજેદાર વાનગીઓ જે દરરોજનો નિયમ છે આ રસોડાનો અને આ સ્વાદિષ્ટ રસ્થાળની રાહ જોતા તમે ટીવીની સામે ગોઠવાઈ જાઓ છો દરરોજ બપોરે 2 વાગે તો લો આવી ગયા છીએ અમે તમારી સામે વાનગીઓનો રસ્થાળ પીરસવા માટે જેમાં સૌથી પહેલા સેસ્પ્રી કીવી ફ્રૂટની બનશે 2 વાનગીઓ જેમાં સૌથી પહેલા બનશે સ્ટીમ કલમી વડા વિથ કીવી ફ્રૂટ ચાટ અને ત્યારબાદ બનશે કીવી ફ્રૂટ મોઈતો અને શ્રાવણ મહિના સ્પેશિયલ વાનગીમાં બનશે બેક પટેટો બાઈટ અને ફ્રાઈડે ઇઝ અ ફન ડે તો વાડીલાલ આઈસ્ક્રીમમાંથી બનશે બડા બાઈટ ક્રસ્ટી ક્રંચ તો ચાલો શરૂ કરીએ આજની ટેસ્ટી સફર ઓન્લી ઇન વાડીલાલ રસોઈ શો પાવર્ડ બાય ઝેસ્ટ્રી આજે તો બહુ જ સરસ ચટપટી રેસીપી છે સ્ટીમ કલમી વડા વિથ કીવી ફ્રૂટ ચાટ અરે વાહ ઝેસ્ટ્રી કીવી નો ઉપયોગ ચાટ માં થઈ શકે બહુ જ સરસ લાગે છે કાબુલી ચણા દહીં કાંદા દાડમ શક્કરિયા ચાટ મસાલો લીલું મરચું લાલ મરચું કોથમીર સંચળ અને લીંબુનો રસ એકદમ ઇન્ટરેસ્ટિંગ ચાટના ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે શરૂઆત ક્યાંથી કરીશું આમાં સૌપ્રથમ શક્કરિયું અને ઝેસ્પ્રી કીવી સંગોળને મેરિનેટ કરી અને ગ્રીલ કરવાના છે તો એનું મેરિનેશન બનાવીશું સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલમાં લીંબુનો રસ લઈશું 2 ટેબલ સ્પૂન એની સાથે 2 ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશું એમાં સંચળ લાલ મરચું પાવડર 1/4 ટીસ્પૂન અને ચોપ કરેલા લીલા મરચા છે 1/4 ટીસ્પૂન લઈશું આને સરસ રીતે મિક્સ કરી લઈશું મેરિનેશન બની ગયું છે હવે ઝેસ્પ્રી સંકોળ કીવીની સ્કીન કાઢીશું સૌથી પહેલાં સ્ટીકર કાઢીશું અને પીલ કરી લઈએ ઝેસ્પ્રી સંગોળ જે કીવી છે એ તમે ગઈકાલે કીધું કે ડાયાબિટીક પેશન્ટ્સ જે હોય એ લોકો માટે ખૂબ જ મહત્વનું છે ફાયદાકારક છે તો એવી રીતે જે હાર્ટ પેશન્ટ્સ સાચી વાત છે હાર્ટના જે પેશન્ટ હોય એના માટે ખૂબ જ યુઝફુલ છે એટેક આવવાનું કારણ વેઇનમાં લોહીનું ક્લોટિંગ થઈ જતું હોય છે જો એ ના થાય તો એટેક ના આવે તો એ લોહી જ્યારે ઘટ થઈ જાય ત્યારે એનું ક્લોટિંગ થઈ જતું હોય છે તો આ જે ઝેસ્પ્રી કીવી ફ્રૂટ છે એ લોહીને પતલું રાખશે ઓકે એનું કામ લોહીને પતલું રાખવાનું છે માટે ક્લોટિંગ થવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય છે એટલે હાર્ટ પેશન્ટ માટે ખૂબ જ જરૂરી છે અને રોજના 2-3 તો કન્ઝ્યુમ કરવા જ જોઈએ હવે એની સ્લાઇસ કરી લઈએ આજે મેરિનેશન બનાવ્યું હતું એમાં એડ કરી દઈશું થોડી થીક સ્લાઇસ લઈએ થીક લઈએ છીએ અને એની સાથે શક્કરિયા પારબોઇલ કરી સ્કીન કાઢી અને સ્લાઇસ કરી લીધેલા છે એ એડ કરીશું બહુ સાચવી રહીને મિક્સ કરવાનું છે આ રીતે કર્યા પછી દરેક સ્લાઇસને
ઓવન ની જે ટ્રે છે ગ્રીસ કરીને રાખવાની એમાં મૂકી દઈશું. ઝેસ્પ્રી સંગોળકેવી અને શક્કરિયાને ઓવનની ટ્રેમાં ગોઠવી દીધા છે અને આ જે મેરિનેશન વધ્યું છે એ રહેવા દેવાનું છે, એનું પછી આપણે યુઝ કરીશું. રાઈટ, હવે આને પ્રીહીટ કરેલા ઓવનમાં ગ્રીલ કરવા મૂકી દેજો. બસો ડિગ્રી ટેમ્પરેચર ઉપર ઉપરથી સાધારણ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને ગ્રીલ કરવાના છે. ઓકે, અને બંને રેક ચાલુ રાખવાના? હા, બંને રાખવાના. ઓકે, હવે એક મિક્સિંગ બાઉલમાં વડાનું જે ખીરું બનાવ્યું છે એ લઈશું. આમાં મગની ફોતરાવાળી દાળ અને ચણાની દાળ બંને ઇક્વલ લીધી છે, અડધો અડધો કપ, અને એને 5-6 કલાક પલાળી અને અધકચરી વાટી લીધેલું છે. અને એમાં મીઠું, લીલા મરચાં, આદું અને આખા ધાણા અને જીરું એટલું નાખી અને ખીરું બનાવેલું છે. 1 ટેબલસ્પૂન આખા ધાણા નાખવાના છે અને 1 ટીસ્પૂન જીરું એડ કરવાનું છે. ઓકે, અને ખીરું આટલું સ્ટીફ રાખવાનું? હા, સ્ટીફ રાખવાનું છે. હવે એને ફીણી લઈએ. ખીરું ફીણાઈ ગયું છે, હવે સ્ટીમરની જે જાળી હોય એને ઓઇલથી ગ્રીસ કરી દીધી છે. હવે એના પર વડા થેપીને મૂકીશું. આ વડા સ્ટીમ કરીને બનાવવાના છે, પાણીવાળો હાથ કરવાનો છે. આ રીતે થેપી અને મૂકી દઈશું. અચ્છા, અને હવે મીડિયમ સાઈઝના વડા ઉતારી. હા, યુઝ્યુઅલી રાજસ્થાની સ્ટાઇલમાં જ્યારે આ વડા બનતા હોય ત્યારે તળીને બનાવતા હોય છે. અને જ્યારે દાળને પલાળીએ તો બંને અલગ પલાળવાની કે જોડે? અલગ પલાળવાની. અચ્છા, અને વાટવાની બંને સાથે જ? ઓકે, અને વાટીને પછી એને આથો લાવવાની કેવી જરૂર નથી, તરત જ યુઝમાં લઈ લેવાની. આટલું કર્યા પછી ઝેસ્પ્રી સનગોલ્ડ કેવીના આવી રીતના પીસ કરેલા છે એ એના પર મૂકી દઈશું અને પ્રેસ કરી દેવાનું. હવે એને પ્રીહીટ કરેલા સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકીશું. ઓકે, સ્ટીમર આ બાજુ લઈ લઈએ. ફૂલ ફ્લેમ ઉપર લગભગ 10-15 મિનિટ એને સ્ટીમ કરવાના છે. ઓકે, શક્કરિયા અને ઝેસ્પ્રી સનગોલ્ડ કીવી ગ્રીલ થઈને તૈયાર છે અને વડા પણ રેડી થઈ ગયા છે. અને આ જે મેરિનેશન રેડી કરેલું એમાં 1-2 ટેબલસ્પૂન પાણી એડ કરીશું. અને બરોબર મિક્સ કરી લઈએ. હવે એમાં કાબુલી ચણા એડ કરીશું, બાફેલા 1 કપ છે, કાંદા 1 નાની ડુંગળી બારીક ચોપ કરેલી, દાડમ 2-3 ટેબલસ્પૂન, લીલા મરચા 1 ટીસ્પૂન બારીક ચોપ કરેલા, સંચળ પાવડર પિંચ, એની સાથે મીઠું પિંચ અને ચાટ મસાલો 1/4 ટીસ્પૂન. આને બરોબર સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં વેફર છે બટાકાની, એને આવી રીતે ભૂકો કરીને લઈશું. ઓકે, સોલ્ટેડ લઈશું? હા, સોલ્ટેડ.
લગભગ 8-10 સ્લાઈસ લીધી છે અને એને પણ મિક્સ કરી લઈએ. જો એસેમ્બલ કરવાની વાર હોય તો વેફર લાસ્ટમાં જ એડ કરવાની. ઓકે, મિક્સચર રેડી થઈ ગયું છે. હવે ચાટ એસેમ્બલ કરીએ. સૌથી પહેલા આ જે કાબુલી ચણાનું ચાટ બનાવ્યું એ નીચે પાથરીશું, એની ઉપર વડા મૂકીશું. હવે ફરીથી ચાટ પાથરીશું. એકદમ અલગ જ રીતે આપણે ચાટને પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. હવે એના પર દહીં પાથરીશું. દહીં કેવું લેવાનું છે? મોળું. અને એમાં મીઠું એડ કરેલું છે. ચાટ હોય એટલે ગળી ચટણી તો હોય જ. એના પર ચોપ કાંદા સ્પ્રિંકલ કરીશું, થોડા લાલ મરચું, ચાટ મસાલો, દાડમના દાણા અને કોથમીર. અને એના પર આપણે જે શક્કરિયા અને ઝેસ્પ્રી સનગોલ્ડ કીવી ગ્રીલ કર્યા એ મૂકીશું. ઓકે, ઓલ્ટરનેટ મૂકીશું. જો એને અવનમાં ના કરવા હોય તો સેન્ડવિચ ગ્રીલર છે કે પછી ગ્રીલ પેન છે એમાં થઈ શકે? હા, એમાં પણ થઈ શકે છે, તવા પર થઈ શકે છે. અચ્છા, એકદમ ફીલિંગ ઇફેક્ટ આપે ને એવી ચાટ રેડી થઈ ગઈ છે. પ્રેઝન્ટેશન માટે એક વડું મૂકીશું અને એની સાથે ઝેસ્પ્રી કીવી ફ્રૂટ થી ગાર્નિશ કરીશું. તો એકદમ ટેમ્પટિંગ એવા સ્ટીમ કલમી વડા વિથ કીવી ફ્રૂટ ચાટ રેડી છે. કલમી વડા વિથ કીવી ફ્રૂટ ચાટ બનાવવા માટે જોઈશે ઝેસ્પ્રી સન ગોલ્ડ કીવી 1 નંગ, લીંબુનો રસ 2 ટેબલ સ્પૂન, તેલ 2 ટેબલ સ્પૂન, સંચર ચપટી, લાલ મરચું 1/4 ટીસ્પૂન, સમારેલા લીલા મરચા 1/4 ટીસ્પૂન. કલમી વડા બનાવવા માટે જોઈશે પલાળેલી મગની ફોતરાવાળી દાળ અને ચણાની દાળનું ખીરું 1 બાઉલ, સમારેલા ઝેસ્પ્રી સન ગોલ્ડ કીવી 1 નંગ. ચાટનું મિશ્રણ બનાવવા માટે જોઈશે બાફેલા કાબુલી ચણા 1 કપ, ડુંગળી 1 નંગ, દાડમ 2-3 ટેબલ સ્પૂન, લીલા મરચા 1 ટીસ્પૂન, સંચર પાવડર, ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો 1/4 ટીસ્પૂન. એસેમ્બલિંગ માટે જોઈશે બટાકાની વેફર્સ, દહીં, ગળી ચટણી, સમારેલી ડુંગળી, લાલ મરચું, ચાટ મસાલો, દાડમ અને કોથમીર. સ્ટીમ કલમી વડા વિથ કીવી ફ્રૂટ ચાટ બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં લીંબુનો રસ, તેલ, સંચર, લાલ મરચું અને લીલા મરચા લઈ મિક્સ કરી લો. હવે ઝેસ્પ્રી સન ગોલ્ડ કીવીની સ્લાઈસ કરી લો. મેરિનેશનમાં ઝેસ્પ્રી કીવીની સ્લાઈસ અને શક્કરિયાની સ્લાઈસ ઉમેરી મિક્સ કરી લો. હવે સ્લાઈસને બેકિંગ ટ્રેમાં લઈ પ્રી હીટેડ અવનમાં 200 ડિગ્રી ઉપર બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરવા મૂકો. હવે એક બાઉલમાં ખીરું લઈ બરાબર ફીણી લો. પાણી વાળો હાથ કરી થેપી લઈ વડા તૈયાર કરો. વડા પર સમારેલ ઝેસ્પ્રી સન ગોલ્ડ કીવી લઈ સ્ટીમરમાં 10-15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો. હવે વધેલા મેરિનેશનમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં કાબુલી ચણા, ડુંગળી, દાડમ, લીલા મરચા, સંચર પાવડર, મીઠું અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં બટાકાની વેફર્સનો ભૂક્કો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે પ્લેટમાં ચાટનું મિશ્રણ પાથરી વડા લઈ ફરીથી ચાટનું લેયર કરો. તેના પર દહીં, ગળી ચટણી, ડુંગળી, લાલ મરચું, ચાટ મસાલો, દાડમ અને કોથમીર લઈ
બેક કરેલા ઝેસ્ટ્રી સનગોલ્ડ કીવી અને શક્કરિયાની સ્લાઈસ મૂકી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેમ્પટિંગ એવા સ્ટીમ કલમી વડા વિથ કીવી ફ્રૂટ ચાટ. વેલકમ બેક ટુ યોર ફેવરિટ વાડીલાલ રસોઈ શો પાવર્ડ બાય ઝેસ્ટ્રી. ઝેસ્ટ્રી કીવીમાંથી એક સરસ મજાની ચાટ શીખ્યા બાદ હવે વારો છે ડ્રિંક શીખવાનો. પારસબેન, એક ચટપટી ચાટ આપણે બનાવી, હવે એક ડ્રિંક લઈએ છે અને એ પણ કીવી ફ્રૂટ મોહિતો. યસ, અને મોહિતો બધાનો ફેવરેટ હોય. જેટલી વાર આપણે બહાર જઈએ ને એટલી વાર મોહિતો તો ટ્રાય કરીને કરીએ. સાચી વાત છે. પણ આજે જે બનાવીશું એ ઝેસ્ટ્રી સનગોલ્ડ કીવી ફ્રૂટ સાથે બનાવીશું, એટલે એનાથી પણ વધારે સરસ લાગશે. યસ, ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. ચોક્કસ, એના માટે ઝેસ્ટ્રી સનગોલ્ડ કીવી ફ્રૂટ છે, લેમનેડ જે ડ્રિંક આવે છે એ છે, લીંબુનો રસ, આદુ બારીક ચોપ કરેલા, ફુદીનો, લેમન વેજીસ અને શુગર. શરૂઆત ક્યાંથી કરીશું? બસ ગ્લાસમાં સીધું એસેમ્બલ જ કરવાનું છે. યસ, ટોલ ગ્લાસ લઈશું. સૌથી પહેલા એમાં ઝેસ્ટ્રી સનગોલ્ડ કીવી આવી રીતે મડલ કરી લીધેલું છે એ એડ કરીશું. ઓકે, લગભગ એક નંગ લઈએ છે. હવે એમાં છીણેલું આદુ છે એ એડ કરીશું. ઓકે, ઝેસ્ટ્રી કીવી જે હોય છે એ જે બાળકો ન ખાતા હોય અને જે લોકોને અત્યારના બાળકોને એનિમિયાનો પણ ખૂબ જ પ્રોબ્લેમ હોય. સાચી વાત છે, ઘણા બાળકો એનિમિક હોય છે, તો એના માટે પણ ઝેસ્ટ્રી કીવી ફ્રૂટ ખૂબ જ લાભદાયી છે, કારણ કે એમાં આયર્નનું પ્રપોર્શન ખૂબ રહેલું છે. ઓકે, જો આયર્નનું ઇન્ટેક વધે તો તમારામાં તાકાત જેવું લાગે, થાકી ના જવાય, એ બધા ફેર પડી જતા હોય છે. અને બાળકો ખાવામાં બહુ જ ચૂઝી હોય છે. જે રેસીપી અથવા તો ઇન્ગ્રેડિયન્ટમાં આયર્નનું પ્રમાણ વધારે હોય એવા એ લોકો ખાતા નથી હોતા પૂરતા પ્રમાણમાં જે ખાવા જોઈએ. તો એના બદલે આ ઝેસ્ટ્રી કીવી ફ્રૂટ ખાવાથી આયર્નનું એ લોકોને પોર્શન મળી રહેશે, બહુ સારા એવા પ્રમાણમાં મળશે. હા, અને ડાયજેશન માટે પણ ખૂબ જ કામનું છે, કે તમારી જે પાચન ક્રિયા છે એ બહુ જ સારી કરે છે. અને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત તને કહું, કે ઘણીવાર આપણે ભાવતું ખાવાનું વધારે ખવાઈ જાય છે અને ખાધા પછી આપણને અકળામણ થતી હોય છે, બરાબર? તો એ વખતે ઝેસ્ટ્રી કીવી ફ્રૂટ ખાઈ લેવાથી પેટમાં જે અનઈઝીનેસ લાગે છે એ બધું બેસી જાય છે. શું વાત છે! યસ, એકદમ સાચી વાત છે. તું ટ્રાય કરી જોજે, ચોક્કસ તરત જ ફરક લાગશે. યસ, અને તને એ પણ ખબર છે કે બ્યુટી માટે, એટલે કે સ્કિન માટે પણ ઝેસ્ટ્રી કીવી ફ્રૂટ બહુ જ સારું છે. અને વાળ છે, આંખ છે, સ્કિન છે, એ બધાને બહુ જ સારી રીતે હેલ્પ કરે છે. અને બાળકોને શરદી, ખાંસી અને ફ્લૂનો જે પ્રોબ્લેમ થતો હોય છે એના માટે પણ બહુ જ યુઝફુલ છે. હવે એમાં એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરીશું. અને લીંબુનો રસ 2 ટીસ્પૂન. સહેજ મિક્સ કરી લઈએ. હવે એમાં 2 લીંબુની સ્લાઈસ એડ કરીશું. અને 5-6 ફુદીનાના પાન. અને છેલ્લે લેમન એડ કરીશું. અને લેમનની વેજીસથી ગાર્નિશ કરીએ. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. તો તૈયાર છે કીવી ફ્રૂટ મોહિતો, કે જે બહુ જ ટેસ્ટી છે અને રિફ્રેશિંગ પણ છે. યસ, કીવી ફ્રૂટ મોહિતો બનાવવા માટે જોઈશે ઝેસ્ટ્રી સનગોલ્ડ કીવી 1-2 નંગ, આદુ 1 ટીસ્પૂન, લેમન વેજીસ 2 સ્લાઈસ, ફુદીનો 5-6 પાન, દળેલી ખાંડ 1 ટેબલસ્પૂન, લીંબુનો રસ 2 ટીસ્પૂન, લેમનેડ ડ્રિંક જરૂર મુજબ. કીવી ફ્રૂટ મોહિતો બનાવવાની રીત: એક ગ્લાસમાં ઝેસ્ટ્રી સનગોલ્ડ કીવી, આદુ, દળેલી ખાંડ,
અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દો. હવે તમે લેમન વેજીસ, ફુદીનો અને લેમનેડ ડ્રિંક લઈ સર્વ કરો. તો તૈયાર છે કીવી ફ્રૂટ મોઈતો. બેક ટુ યોર ફેવરિટ વાડીલાલ રસોઈ શો પાવર્ડ બાય ઝેસ્ટ્રી. હવે શીખી લઈએ શ્રાવણ મહિના માટે સરસ મજાની વેરાયટી. કેમ છો સ્વીતાબેન? બસ એકદમ ફાઇન. શ્રાવણ મહિના માટે સરસ મજાની વાનગી લઈને આવ્યા છો, તો પહેલાં એમ જણાવો કે શ્રાવણ મહિનો આવે તો તમારા ત્યાં કેવી કેવી વેરાયટીઝ બનતી હોય? એટલે મેં એવું થાય, જો એકટાણા કર્યા હોય તો સવારે તો લંચમાં બધું ખાધું જ હોય, એટલે બહુ જ લાઇટ જો ખાવું હોય તો ફરાળી વસ્તુ બનાવીએ. બરાબર છે. કે સામાન્ય ખીચડી છે કે એટલે લાઇટ નું લાઇટ અને ગમે. બરાબર છે. અને અત્યારે સરસ મજાની વેરાયટી લઈને આવ્યા છો, બેક પોટેટો બાઇટ્સ. હા, અરે વાહ. એટલે શું બનશે એમાં? એટલે પોટેટો બેક કરવાના છે નાના, અને એની અંદર સ્ટફિંગ પણ જે ફરાળમાં ખાઈ શકે એવું કરવાનું. એટલે આમ કહેવાય કે આપણે બટેટાની ને શીંગની ખીચડી કરીએ વિથ બેક પોટેટોઝ, એટલે તળેલું પણ ના આવે અને ફરસાણ જેવું લાગે. એમ કે રૂટીન તમે એમ કહો કે શીંગ બટેટાની ખીચડી ને એવું છે તો એટલી મજા ના આવે. બરાબર. આ એમ કે એમાં એક વેરાયટી લાગે. રાઈટ. એટલે એક સ્ટાર્ટર જેવું બનશે. હા. ઓકે. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. નાના બટેટા છે, શીંગદાણા, ફરાળી ચેવડો, બટેટા, સાબુદાણા તળેલા, ઘી, શીંગનો ભૂકો, કેપ્સિકમ, આદુ મરચાં, સિંધવ મીઠું, ખાંડ, લીંબુ, મરચાં અને લીમડો. ઓકે. સાબુદાણા તળીને લઈએ છીએ. હા, એટલે એક ક્રંચ આવે. ઓકે. જો તમે પેલા પલાળીને કરો તો એવું થાય કે એકદમ નરમ નરમ થાય, પણ ફરાળી ચેવડો અને સાબુદાણા લઈએ એટલે એક સરસ મજાનો ક્રંચ એમાં આવે. યસ. તો શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆતમાં પહેલા બટેટાને બેક કરવા મૂકવા છે. ઓકે. એટલે એને મૂકી દઈએ બેક કરવા. ઓકે. બટેટાને એકદમ બાફવાના નથી, પાર બોઇલ કરવાના છે. ઓકે. એટલે એમ કે કચાશ પર થોડાક હોય એવા રાખવાના, અને એને સ્કૂપ કરી લેવું છે કારણ કે અંદર આપણે સ્ટફિંગ કરવું છે. ઓકે. આવી રીતે ધીમે ધીમે, કારણ કે થોડુંક બફાયેલું છે એટલે વચ્ચેનું તમે સ્કૂપ કરો તો તૂટવું ન જોઈએ બટેટું. ઓકે. અને સાથે છાલ પણ રાખવાની જ છે, જે બહારની છે એ આપણે છોલતા નથી. અચ્છા. હવે સરસ મોટી કેવિટી આવી રીતના. અને હવે અધરવાઇઝ આપણે જ્યારે બેક પોટેટો કે એવું બનાવતા હોઈએ ત્યારે માખણ ને એવું બધું વાપરતા હોઈએ છે, પણ ફરાળ ને જેવી વસ્તુ છે એટલે ઘી વધારે સરસ ટેસ્ટ આપે. એટલે એક બ્રશ થી બધે ઘી લગાડી દેશું. ઓકે. એટલે જે સ્કૂપ કરેલો ભાગ છે એમાં થોડુંક વધારે લગાડવાનું. ઓકે. અને બહાર પણ લગાડી દેવાનું. અચ્છા. આપણે એની છાલ ઇન્ટેક્ટ રાખી છે એટલે બટર લગાડીને આવી રીતના કરીએ ને તો ગ્રીલ થાય પછી એનો ટેસ્ટ બહુ સરસ આવે. આવી રીતના લગાડી દેવાનું. ઓકે. અને એને બેકિંગ ટ્રે પર લઈ અને બેક થવા મૂકી દઈએ. ઓકે. બટેટા પાર બોઇલ કરેલા છે છતાં બહુ સરસ બેક થતા 10-15 મિનિટ મિનિમમ થાય, નાના છે તો પણ, તો જ એકદમ બ્રાઉન અને અંદરથી પણ એક બ્રાઉનિશ ક્રિસ્પીનેસ જેવું આવે ને એવા બેક થઈ જશે. ઓકે. તો ઓવનમાં મૂકીએ. પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રીએ લગભગ 10-15 મિનિટ લાગશે.
બટેટા બેક થાય ત્યાં સુધી એનું સ્ટફિંગ તૈયાર કરીએ. ઓકે, ગેસ ઓન કરો. એક ચમચી જેટલું ઘી લઈએ છે. અમે રાઈ કે જીરું કે એવું કંઈ એડ નથી કરતા. ત્રણ કે ચાર લીમડાના પાન. સેજ ગરમ થાય એટલે એક ચમચી આદુ મરચાં છે. એક મોટું બટેટું છે કે અધરવાઇઝ એક નાની વાટકી એમ કે ઝીણા સુધારીને બટેટા લીધા છે. એટલે બેક કરશું એટલે એ બહુ સોફ્ટ થશે અને આને થોડા ક્રિસ્પી કરશું. ઓકે, એટલે અત્યારે આ કાચા જ લઈએ છે. હા, એટલે કાચા લઈ અને પેલું એમ કહેવાય ને ચિપ્સ જેવું થઈ જાય. ધીમો તાપ થશે. બટેટા બધા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને આવી રીતના ગેસ પર જ રાખશું. ઓકે, ઘીમાં બટાકા શેકાય છે એટલે બહુ જ સરસ સુગંધ આવે છે. અને જે એમ કડક થઈ જાય ને ઘીમાં, યસ, એટલે એમ કહે કે ઘીમાં ઓછું બનાવવું, પણ જયારે ફરાળી વસ્તુ હોય તો એ ઘી વાળી જ ગમતી હોય છે. જો એકદમ ખ્યાલ આવે કે ક્રિસ્પીનેસ આવવા માંડી છે. યસ, એકદમ સરસ ગોલ્ડન એની છાપ આવી ગઈ છે. બસ લગભગ થઈ જ ગયું છે. તો અંદર એક ચમચી કેપ્સિકમ છે. અત્યારે જે કાચું લઈને એને બહુ કૂક નથી કરવું. હા, એ પણ એમ કે ક્રન્ચીનેસ માટે આપી લઈએ છીએ. એક ચમચી ફરાળી શીંગ છે, એને એકદમ ભૂખો કરી દીધો છે. હવે સિંધાવ મીઠું લે છે, થોડુંક લીંબુનો રસ, એકદમ નાની સ્પૂન ખાંડ, ગેસ બંધ કરી દો. હવે આ ગરમ જ છે ત્યારે જ અંદર થોડા થોડા ઉપર ગાર્નિશિંગમાં પણ વાપરશું. તળેલા સાબુદાણા છે એટલે એકદમ ક્રંચ આવશે અને એની ઉપર જે આપણે ડીપ બનાવીને નાખશું એમાં બી એ એબ્સોર્બ થશે, તળેલું હોય ને એટલે વધારે, એટલે એકદમ સરસ ટેસ્ટ આપે. એક બાઉલમાં લઈ લઈએ, સ્ટફિંગ રેડી છે. એક જુદા જ પ્રકારની ચટણી બનાવી છે. આદુ મરચા સેજ ટેસ્ટ માટે એકદમ ઓછા, અડધી ચમચી જેટલા. લાલ મરચા છે, અત્યારે નાના છે એટલે ચાર લઈએ છે. ઓકે, જે ફ્રેશ લાલ મરચા આવે છે લીધા. અને એકદમ સેજ થીક ચટણી બને એટલે અંદર એક ચમચી કાચા શીંગ દાણા છે, સિંધા થોડું અને કોથમીર. જો કોથમીર ના ખાતા હોય તો ફુદીનો બી લેવાય, ફુદીનો બી ના ખાતા હોય તો એકલા મરચા અને શીંગ લઈ શકાય. અને રૂટીનમાં આપણે પાણી કે એવું ચટણી ડાયલ્યુટ કરવા લેવું હોય તો તેલ લઈએ છે, એનાથી એકદમ ક્રીમી ચટણી જેવું બનશે. બે ચમચી જેટલું લઈએ છે. ઓકે,
જ સરસ છે, આમ ક્રશ થઈને તૈયાર છે. તો એકદમ લાલ મરચાની ચટણી કયો કે ડીપ કયો એ તૈયાર છે. એકદમ સરસ જો બેક થઈ ગયા છે. સ્ટફ કરીએ એ પહેલા બધામાં થોડી થોડી ચટણી લગાડી દઈએ. સ્ટફિંગ મૂકીએ. સેજામ દાબીને અંદર ભરવાનું. આશરે કેટલું સ્ટફિંગ જાય એક બટાકામાં? એટલે જેટલું તમે સ્કૂપ કર્યું છે એના પ્રમાણમાં જાય, પણ ઓલમોસ્ટ એક ફૂલ ચમચી જેટલું તો કહી જ શકાય. અત્યારે નાના બટેટા છે, મોટું પણ બટેટું હોય તો પણ કરી શકો, પણ ખાવામાં નાના બટેટા વધારે કમ્ફર્ટેબલ અને ગમે. હજી ક્રંચ માટે ફરાળી ચેવડો છે. ઓકે, અત્યારે બટેકાનો જ લીધો છે, પણ લેવો હોય તો રાજગ્રાની જે સેવ આવે છે એ પણ લઈ શકાય. સર્વ કરીએ. તો તૈયાર છે બેક પોટેટો બાઇટ્સ, એકદમ ક્રન્ચી અને ટેસ્ટી. હા, બેક પોટેટો બાઇટ્સ બનાવવા માટે જોઈશે. પોટેટો બેક કરવા માટે પારબોઇલ કરેલા બટાકા 4 નંગ, ઘી ડ્રેસિંગ માટે. સ્ટફિંગ બનાવવા માટે જોઈશે ઘી 1 ટીસ્પૂન, મીઠો લીમડો 3-4 પાન, આદુ મરચાં 1 ટીસ્પૂન, બારીક સમારેલા બટાકા 1 નંગ, બારીક સમારેલા કેપ્સિકમ 1 ટેબલસ્પૂન, ફરાળી શીંગનો ભૂક્કો 1 ટેબલસ્પૂન, સિંધવ સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, તળેલા સાબુદાણા 1/4 કપ. ચટણી બનાવવા માટે જોઈશે આદુ મરચાં 1/2 ટીસ્પૂન, તાજા લાલ મરચાં 4 નંગ, કાચી શીંગ 1 ટેબલસ્પૂન, સિંધવ સ્વાદ પ્રમાણે, કોથમીર 2 ટેબલસ્પૂન, તેલ 2 ટીસ્પૂન. અન્ય સામગ્રીમાં જોઈશે ફરાળી ચેવડો જરૂર મુજબ. બેક પોટેટો બાઇટ્સ બનાવવાની રીત. સૌપ્રથમ પારબોઇલ કરેલા બટાકાને સ્કૂપ કરી ઘીથી બ્રશિંગ કરી પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી ઉપર 10-15 મિનિટ માટે બેક કરવા મૂકો. હવે એક પેનમાં ઘી લઈ તેમાં મીઠો લીમડો, આદુ મરચાં અને બટાકા લઈ બટાકા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમાં કેપ્સિકમ, ફરાળી શીંગનો ભૂક્કો, સિંધવ, લીંબુનો રસ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં તળેલા સાબુદાણા ઉમેરી મિક્સ કરી સ્ટફિંગને બાઉલમાં કાઢી લો. હવે એક મિક્સર જારમાં આદુ મરચાં, લાલ મરચાં, કાચી શીંગ, સિંધવ, કોથમીર અને તેલ લઈ ક્રશ કરી લો. બેક થયેલા બટાકામાં ચટણી લગાવી સ્ટફિંગ મૂકી ફરાળી ચેવડો મૂકી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ બેક પોટેટો બાઇટ્સ. વેલકમ બેક ટુ યોર ફેવરેટ વાડીલાલ રસોઈ શો પાવર્ડ બાય ઝેસ્ટ્રી. ફ્રાઈડે ઇઝ અ ફન ડે, તો વાડીલાલ આઈસ્ક્રીમમાંથી શીખીશું એક સરસ મજાની વેરાયટી. સ્વીદાબેન, શ્રાવણ મહિના માટે એક મસ્ત મજાની રેસીપી આપણે બનાવી અને હવે ડેઝર્ટનો વારો છે અને એ પણ વાડીલાલ આઈસ્ક્રીમમાંથી. હા, યસ, બડા બાઈટ ક્રસ્ટી ક્રંચ. હા, ઓકે, અને એમાં આપણે વાડીલાલનો બડા બાઈટ લઈએ છીએ અને એ પણ ડબલ ચોકલેટ કેરેમલ. યસ, મોંમાં પાણી આવી જાય એવી વાત છે. આઈસ્ક્રીમ તો મોઢામાં પાણી લાવે જ, પણ એમાં આપણે કેરેમલ અને ફ્રૂટ્સ એડ કરશું. યસ, એકદમ ટ્વિસ્ટ આપી દઈએ છીએ. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. વાડીલાલ બડા બાઈટ આઈસ્ક્રીમ, ફ્રૂટ્સમાં પ્લમ, પીચ, પાઇનેપલ,
અને કેરેમલ સોસ બનાવો છે, એટલે ખાંડ, માખણ અને ક્રીમ. ઓકે, શરૂઆત ક્યાંથી કરીશું? સૌ પહેલા કેરેમલ સોસ બનાવીએ. ત્રણ ચમચી ખાંડ લઈએ છે અને એને એકદમ આમ સ્પ્રેડ કરી અને ધીમા તાપે ગરમ થવા દેશે. ઓકે, હલાવવું નથી, સેજ એકદમ કેરેમલાઇઝ થાય ત્યાં સુધી રાખવું. વાળી દાળનો જે બડા બાઈટ આવે છે અને એ પણ ડબલ ચોકલેટ કેરેમલ, એટલો ક્રીમી, એટલો સ્મૂધ હોય કે આપણે મોઢામાં બાઈટ લઈએ ને ઓગળી જાય. હા, એટલે વારંવાર ગમે ત્યારે ખાઈ શકો. યસ, લગભગ બધી ખાંડ ઓગળી ગઈ છે અને એકદમ બ્રાઉનિશ કલર પણ થઈ ગયો. યસ, એકવાર સે ઝાલાવી લઈએ. ખાંડ હતી એટલા જ ઓલમોસ્ટ ભાગનું બટર લઈએ છે. ઓ, સેજ મિક્સ કરીએ. એટલે ખાંડ અને બટર નું પ્રપોર્શન સરખું રાખવાનું? હા, ઓલમોસ્ટ સરખું લઈએ તો એનું ટેક્સચર બહુ સરસ રહે. ઓકે, અને એકવાર બટર ઓગળે એટલે એટલું જ ક્રીમ લઈએ. અચ્છા, અને ક્રીમ કયું લેવાનું છે? કોઈ પણ મલાઈ બી લઈ શકો, ડબલ ક્રીમ લઈ શકો. ઓકે, બસ ગેસ બંધ કરી દેજો. કલર ખૂબ જ સરસ આવી ગયો છે. બસ કેરેમલ સોસ તૈયાર છે અને એક બાઉલ માં લઈ લઈએ. આ સોસ ગરમ પણ એટલો સરસ લાગે અને થોડો ઠંડો થાય અને વાપરો તો પણ બહુ સરસ ટેસ્ટી લાગતો હોય છે. ઓકે, તો કેરેમલ સોસ તૈયાર છે. ફ્રૂટ્સને આપણે કાચા આઈસ્ક્રીમ પર સર્વ કરીએ એના કરતાં સેજ ખાંડના સિરપમાં કુક કરી દેવા છે. ઓકે, તો ગેસ ઓન કરશું. પાણી લઈએ. બે ચમચી કે એનાથી થોડીક વધારે ખાંડ લઈ અને એને જસ્ટ ઓગળવા દઈએ છે. ઓકે, અને પાણી કેટલું લેવાનું? આશરે જ લેવાનું, કે એક કપ જેટલું. આમાં એવું નથી કે માપથી કરવું, એક પાતળું સુગર સિરપ આપણે જોઈએ. ઓકે, અને ફ્રૂટ્સ એડ કરવા છે. હા, તો એક પીચ એડ કરવું છે, તો પીચને સુગર સિરપમાં કરીએ તો વધારે સરસ લાગે. અત્યારે જેમ આપણે પીચ, પ્લમ એન્ડ પાઈનેપલ લીધા છે તો બીજા કોઈ ફ્રૂટ્સ લઈ શકાય? સ્ટ્રોબેરી બહુ સરસ લાગે. હા, અને કીવી પણ સરસ લાગે. ઓકે, પણ કીવી હોય તો એને એમને જ કટ કરીને તમે વાપરી શકો. અચ્છા, આવી પતલી પતલી સ્લાઈસીસ જ કરીશું? ઓકે, એટલે આઈસ્ક્રીમ સાથે ખાઈ પણ ઇઝીલી શકાય. હા, પ્લમ લઈએ છે. તેને આવી રીતના જ કરીએ છીએ. અચ્છા, અને આના માટે ફ્રૂટ્સ થોડા કડક લેવાના? હા. ઓકે, સેજ ગરમ થવા દઈએ, સોફ્ટ થાય ત્યાં સુધી. હા, અને પાઇનેપલ ની પાતળી સ્લાઈસ કરી છે. ઓકે, એટલે આખી જ મૂકી છે. હવે આ ફ્રૂટ્સ ને કેટલી વાર થવા દઈશું? એક કે બે મિનિટ. ઓકે, એકદમ ઇન્ટરેસ્ટિંગ એવા ફ્રૂટ ડેઝર્ટ માટેના ફ્રૂટ્સ અત્યારે સુગર સિરપમાં કુક થઈ રહ્યા છે, તો ત્યાં સુધી આપણે લઈ લઈએ એક શોટ. તમારા માનીતા વાડીલાલ રસોઈ શો પાવર્ડ બાય ઝેસ્ટ્રી માં સ્વાગત છે તમારું. જોઈ લઈએ કે હવે ડેઝર્ટ માં આગળ શું કરવાનું છે. સ્મિતાબેન, ફ્રૂટ્સ તો બહુ સરસ રીતે સુગર માં કુક થઈ ગયા છે. હવે
બસ બધું એસેમ્બલ કરી. ઓકે. પાઇનેપલ ની સ્લાઈસ જે પહેલા છે મૂકીએ. ઉપર સોસ ડ્રિઝલ કરીએ હલકો. તો હવે એની ઉપર વાડીલાલ બડા બાઈટ ડબલ ચોકલેટ કેરેમલ છે એ મૂકીએ. ફ્રૂટ્સ કટ કર્યા છે. પીસના પીસ મૂકે. વાડીલાલ બડા બાઈટને આપણે એમનેમ તો ખાતા જ હોઈએ છે, પણ આ એકદમ અલગ જ રીત છે ફ્રૂટ્સ અને સાથે ખાવાની. હા, એટલે આખું એમ કે ફૂલ ડેઝર્ટ થાય અને એ બી એટલું હેવી ના. હા હા, ફરી એને બધાની ઉપર થોડો કેરેમલ સોસ ડ્રિઝલ કરીએ. એટલે ફ્રૂટ્સના પણ બધા જ કેરેમલનો ટેસ્ટ આવશે અને થોડો આઈસ્ક્રીમ પર બી કરીએ. તો તૈયાર છે બડા બાઈટ ક્રસ્ટી ક્રંચ. બડા બાઈટ ક્રસ્ટી ક્રંચ બનાવવા માટે જોઈશે વાડીલાલ બડા બાઈટ ડબલ ચોકલેટ કેરેમલ 1 કપ, કેરેમલ સોસ બનાવવા માટે જોઈશે ખાંડ 3 ટીસ્પૂન, બટર 3 ટીસ્પૂન, ક્રીમ 3 ટીસ્પૂન, પાઇનેપલ સ્લાઈસ 2-3 સ્લાઈસ, પીચ 1 નંગ, પ્લમ્સ 1 નંગ, ખાંડ 2 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. બડા બાઈટ ક્રસ્ટી ક્રંચ બનાવવાની રીત. સૌપ્રથમ કેરેમલ સોસ બનાવવા માટે એક પેનમાં ખાંડ લઈ તેને કેરેમલ કરી લો. ત્યારબાદ તેમાં બટર અને ક્રીમ ઉમેરી કેરેમલ સોસ તૈયાર કરો. હવે બીજા એક પેનમાં પાણી લઈ તેમાં ખાંડ ઉમેરી તેમાં પીચ, પ્લમ્સ અને પાઇનેપલના પીસીસને 2 મિનિટ માટે કૂક કરી લો. હવે એક પ્લેટમાં કૂક કરેલા પાઇનેપલની સ્લાઈસ લઈ સિરપ પોર કરી વાડીલાલ બડા બાઈટ ડબલ ચોકલેટ કેરેમલ લઈ ઉપરથી બીજા ફ્રૂટ્સ મૂકી સોસ પોર કરી સર્વ કરો. તો તૈયાર છે વાડીલાલ બડા બાઈટ ક્રસ્ટી ક્રંચ. રાજગરના લોટમાંથી પૂરી કે પરોઠું બનાવવું હોય ત્યારે સહેજ હૂંફાળા પાણીમાં 1 ચમચી ઘી નાખી અને લોટ બાંધો તો એકદમ સરસ વણાશે અને પૂરી કે પરોઠું બહુ જ સરસ ક્રિસ્પી બનશે. શ્રાવણ મહિનામાં લોકો ભગવાન રુદ્રની ભક્તિમાં તરબોળ થતા જોવા મળે છે, પણ પહેલાના જમાનામાં જ્યારે બાળકોને તાવ આવતો ત્યારે શિવલિંગ પર ગંગાજળની ધારા કરવામાં આવતી હતી, એમ માનીને કે બાળકોને ઠંડક પડીને તાવ ઉતરી જશે. આ સરસ મજાની વાત સાથે અત્યારે સમય છે રજા લેવાનો. અને હા, તમારે કોઈ પણ સજેશન્સ આપવા હોય કે કોઈ પણ ક્વેરીઝ હોય તો અમને પત્ર લખીને ચોક્કસથી જણાવો આ સરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@thecolorsgujarati.com.